से ना रुके हम, बरसी से चले हम, बादल सा घर छे हम, सावन सा बरसे हम, सूरत सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खलोड़िया तरफथी आप सर्वेनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, धोरण 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જોઈ રહ્યા છીએ, બરોબર? તો આગળ જોઈએ, અત્યાર સુધી જે દાખલા આપણે જોયા એ એન સૂત્ર પર આધારિત હતા, બરાબર? હવે ક્યાંક શબ્દ ફરે છે, શું? તો કે સરવાળો મેળવો, એટલે કે એસએન વાળું જે સૂત્ર હતું એનો આપણે અહીંયા ઉપયોગ થશે। તો એસએન ના બે સૂત્રો છે મિત્રો, એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી। એક છે આ સૂત્ર કે જ્યારે એ એન અને ડીની કિંમત તમારી પાસે હોય તો તમને કીધું હોય કે આટલા પદોનો સરવાળો શોધો તો તમે મેળવી શકો છો। અને ત્યારબાદનું બીજું સૂત્ર છે કે એન બાય ટુ એ પ્લસ એલ, એલ એટલે કે છેલ્લું પદ। તો અહીંયા જ્યારે છેલ્લું પદ તમને આપેલું હોય ત્યારે તમે આ સૂત્રની મદદથી કરી શકો, અને જ્યારે તમને છેલ્લું પદ ન આપેલું હોય ત્યારે ફરજિયાત તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે। તો જોઈએ ઉદાહરણ નંબર 11, સમાંતર શ્રેણી 8-3-2 એના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। 22 મૂ પદ શોધો એવું કીધું હોય તો તમારે એ 22 શોધવાનું થશે, પણ અહીંયા શું કીધું છે તો કે 22 પદોનો સરવાળો મેળવો। તો અહીંયા સૌપ્રથમ આપણે લખી લઈએ સમાંતર શ્રેણી શું આપેલી છે, તો કે સમાંતર શ્રેણી 8-3-2, બરોબર? એના માટે એ શું છે, પ્રથમ પદ એટલે કે 8, ડી એટલે કે સામાન્ય તફાવત કેટલો, તો કે 3-8 એટલે કે -5, બરોબર? ત્યારબાદ એન એટલે કે 22 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે કે એન બરાબર 22, તો 22 પદોનો સરવાળો એટલે કે એસ 22 તમારે શોધવાના છે। એ 22 મૂ પદ કીધું હોય તો તમારે એ 22 શોધવા પડે, પણ અહીંયા શું કીધું છે તો કે 22 પદોનો સરવાળો શોધો, એટલા માટે આપણે એસ 22 શોધવું પડશે। તો અહીંયા જોઈએ સૂત્ર પરથી, તો કે એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી। કિંમત મૂકતા જાઓ તો કે એસ એન કેટલા છે, તો કે 22, એન એટલે કે 22, ટુ એ એટલે કે 8, એન એટલે કે 22 માઇનસ 1 ગુણ્યા ડી એટલે કે -5। ચાલો સાદરૂપ આપો, અહીંયા જો ગુણાકારમાં છે એટલે ઉડે છે, છેદ તો ઉડાડી દીધા, 11 × 2 = 22, અહીંયા 8 × 2 = 16, વત્તા 22 માંથી 1 જાય તો 21 ગુણ્યા -5। સાદરૂપ આપો, 11 + 16 + 21 = 25, 105। ચાલો 11 × 105 માંથી 16 જાય તો શું આવશે, તો કે 105 માંથી જો 16 જશે એટલે 15 માંથી 6 જાય તો 9, અને 9 માંથી 1 જાય તો 8, પણ કેવા, -, બરાબર? તો અહીંયા 11 × -89 તો એનો ગુણાકાર શું થશે, તો કે +-, થશે, અને ગુણાકાર થશે 9, 7 × 17 = 1, અને 8 × 1 = 9, એટલે કે 989 એસ 22 તમને મળશે। પણ કેવો મળે છે, તમને એમ થાય કે આ સરવાળો જે છે 22 કેમ મળ્યા, તો કે અહીંયા જો શ્રેણીમાં હવે પછીના જે કોઈ પદો હશે, ઘટતી શ્રેણી છે માટે આગળના પદો માઇનસ આવશે, માઇનસવાળું પદ મોટું હશે, માટે આ જે એસ 22 આપણને મળે છે 22 પદોનો સરવાળો એ માઇનસમાં મળે છે, -979. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 13, સમાંતર શ્રેણી
चौबीस एकवीस अठार एना केटला पदों एटले के आपणे एन शोधवानो छे एनो सरवाळो अठ्योतेर थाय। तमने अही सरवाळो आपेलो छे तो के पहला श्रेणी लखी लईए समांतर श्रेणी चौबीस एकवीस अठार बराबर एना माटे ए एटले के प्रथम पद केटलू छे तो के चौबीस डी एटले के सामान्य तफावत थसे एकवीस माइनस चौबीस एटले के माइनस त्रण अने एन शोधवानो छे परंतु तमने एनी साथे आपेलू छे शू तो के एन पदोनो सरवाळो आपेलो छे अठ्योतेर बराबर। सरवाळो शब्द आवे एटले एस एन आवे अने ज्यारे आटला मुपद एवं आवे त्यारे एन आवे तो जोईए एस एन नुं सूत्र मूकीशुं एटले मने एक एन ज खूटे छे बाकीनी बधी किंमत मळी जाय छे तो सादरूप आपता जोईए एन केटला मळे छे तो के एस एन बराबर एन बाय टू કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એસએન કેટલા આપ્યા છે તો કે અઠ્યોતેર એન બાય ટુ કારણ કે એનની કિંમત આપેલી છે ને ટુ એ છે ચોવીસ એનની કિંમત તમારી પાસે છે ને અને ડી છે માઇનસ ત્રણ સાદરૂપ આપો તો શું થાય છે તો કે અઠ્યોતેર ગુણ્યા બે કારણ કે આ છેદમાં બે છે જમ ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં જશે એટલે કે એન ચોવીસ દૂને અડતાલીસ વત્તે ઓછે ઓછા માઇનસ ત્રણ એન ઓછે ઓછે વત્તા ત્રણ એકા ત્રણ હજી અહીંયા સાદરૂપ સંખ્યાનો ઉપાય છે એટલે આપી દો તો કે અઠ્યોતેર દુ આઠ દુ સોળનો ચગડો વધી એક સાત દુ ચૌદ ને એક પંદર તો કે એકસો છપ્પન બરાબર એન ગુણ્યા અડતાલીસ ને ત્રણ કેટલા થશે તો કે એકાવન માઇનસ ત્રણ એન હવે આ એન જે છે એ કાઉન્સ છોડશો તો તમને કંઈક મળશે કારણ કે બે એન છે એટલે સાદુરૂપ ડાયરેક્ટ મળશે ને અહીંયા તમને સમીકરણ મળશે દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવશો એટલે તમને એનની કિંમત મળશે તો કે એકસો છપ્પન એમને એમ રહેશે બરાબર એકાવન એન માઇનસ ત્રણ એનનો આ માઇનસ છે ડાબી બાજુ આવશે તો શું થશે તો કે પ્લસ ત્રણ એનનો વર્ગ ઓછા એકાવન એન વત્તા એકસો ને છપ્પન બરાબર ઝીરો જુઓ તો ત્રણની ચાવી અહીંયા કામ લાગે છે ત્રણ છે ગુણાયેલા ચેક કરો ત્રણ કોમન નીકળે છે તો કે પાંચને એક છ એટલે અહીંયાથી ત્રણ કોમન નીકળશે અહીંયા પાંચને એક છ છ ને છ બાર એટલે બંને ત્રણેયમાંથી ત્રણ હું કોમન કાઢી શકું છું તો કે ત્રણ કોમન કાઢું એટલે વધશે શું તો કે એન વર્ગ માઇનસ સત્તર તેરીને એકાવન અને અહીંયા કેટલા તો કે ત્રણ પંચું પંદર અને ત્રણ દુ છ એટલે કે બાવન હવે આ ત્રણ જે છે ગુણાકારમાં છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ શું આવશે ઝીરો એટલા માટે તો કે અહીંયા આપણને સમીકરણ શું મળે છે તો કે એન વર્ગ ઓછા સત્તર એન વત્તા બાવન બરાબર ઝીરો હવે બાવનના ભાગ પાડીને તમારે કેટલા લાવવાના છે તો કે સત્તર લાવવાના છે ચેક કરો બાવન તો કે બે દુ ચાર અને બે છક બાર છવ્વીસ દુ સરવાળો કરો તો સત્તર આવે છે ના હજી છવ્વીસના ભાગ પાડો તેર દુ ને છવ્વીસ અને આ બગડો બીજો એટલે કે તેર ચોક બાવન તો તેર અને ચાર બાવન મને અહીંયા મળે છે એટલા માટે આ જે અવયવ છે તેર ગુણ્યા ચાર એટલે કે તેર ચોક બાવન એટલે હું અહીંયા શું લખીશ તો કે તેર ગુણ્યા ચાર હવે નિશાની કઈ આવશે તો કે મધ્યમ પદની જે નિશાની હોય સરવાળો કરીને આપણે આ લાવવાના હતા એટલે બંનેને સરખી નિશાની આવશે અને શું થશે તો કે અહીંયા એન વર્ગનો સહગુણક એક હોય તો તમે ડાયરેક્ટ આવી રીતના પદ લખી શકો છો એન માઇનસ તેર અને એન માઇનસ ચાર બરાબર ઝીરો બરાબર છે હવે આ બંનેનો ગુણાકાર ઝીરો ઝીરો છે એનો અર્થ એ થાય કે બેમાંથી કોઈ એક પદ શૂન્ય છે અથવા તો બંને પદ શૂન્ય છે તો જોઈએ શું થશે તો કે એન માઇનસ તેર બરાબર ઝીરો અથવા અહીંયા અન્ય શબ્દ નહીં વાપરીએ અથવા એન
माइनस चार बराबर जीरो। एन बराबर तो के माइनस तेर जमनी बाजू जाए तो प्लस तेर, अने एन बराबर के तो के माइनस चार जमनी बाजू जाए तो प्लस चार, एट्ले कि एन की किमत मने अँ बे मे। तमने एम प्रश्न थाय के कोईपण सरवाड़ो आपो हो तो ये बे पदों एवं बनी सके कि पांच पदों सरवाड़ो अठ्योतेर हो, दस पदों सरवाड़ो अठ्योतेर हो तो के एवं बनी सके, पण क्यारे तो के घटती श्रेणी आती होय अने एमां क्यांक माइनस वाला पद आता हो तो प्लस माइनस बाद थे अने कोई पण बे एन माटे पण सरवाड़ो सरखो आवी शके छे। तो अहीं एन बराबर तेर अने एन बराबर चार पदों सरवाड़ो अठ्योतेर हसे, बराबर छे। तो फरी एक वक्त समझी लीए, कारण के अँ सादरूप थोड़ूक अघरू है, और जो द्विघात समीकरण सॉल्व करता आवड़त हो तो सौथी सहेलो दाखलो गणी शकाय, कारण के आपने बधी वस्तु आपेली छे, मात्र ने मात्र एक अहींया तमारे ध्यान राखवानुं थशे भाग पाड़वामां। तो जोईए श्रेणी आपेली छे, श्रेणी उपरथी ए डी एस एन अने एन आपणे शोधवानुं छे, एनी विगत लखी ત્યારબાદ એસનના સૂત્રમાં કિંમત મૂકી સાદરૂપ આપતા ગયા મને એક સમીકરણ મળે છે। સમીકરણમાં મેં જોયું તો કે ત્રણેયમાંથી ત્રણ કોમન નીકળી શકે છે, એટલા માટે મેં ત્રણ કોમન લઈ જીરોની છેદમાં જવા દીધા, એટલે કે મને સમીકરણ મળ્યું એન વર્ગ ઓછા સત્તર એન વત્તા બાવન બરાબર જીરો। બાવન એકા બાવનના ભાગ પાડી અને અહીંયા જે કોઈ નિશાની હોય છેલ્લા પદ આગળ એ પ્રક્રિયા કરવાની છે, માઇનસ હોય તો બાદબાકી કરીને વચ્ચેનો આંકડો લાવવાનો, પ્લસ હોય તો સરવાળો કરી। તો અહીંયા પ્લસ છે માટે મારે સરવાળો કરીને આ વચ્ચેનો જે આંકડો છે લાવવો પડે, તો મેં ચેક કર્યું એ મુજબ મને તેર ચોક બાવન અને તેર અને ચાર સાત સોરી સત્તર મળે છે, એટલે કે આ જે અવયવ છે એના એ આ સમીકરણ માટે બંધ બેસતા છે, એટલે લખ્યું એન એન ઓછા તેર અને એન ઓછા ચાર બરાબર જીરો, બંને બરાબર જીરો હોઈ શકે અથવા તો કોઈ પણ એક માટે પણ જીરો હોઈ શકે, એટલે અહીંયા આપણે અથવા શબ્દ વાપર્યો છે। એન તેર અને એન બરાબર ચાર માટે આ પદોનો સરવાળો અઠ્યોતેર થશે। ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર ચૌદ, એમાં શું કીધું છે તો કે સરવાળો શોધો, પણ અહીંયા તમને કોઈ શ્રેણી આપેલી નથી, માત્ર શાબ્દિક ભાષામાં વર્ણન આપેલું છે, તો પહેલાં આપણે એને શ્રેણીના સ્વરૂપમાં ફેરવીશું અને ત્યારબાદ જોઈશું કે શું જોવા મળે છે। તો કે પ્રથમ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ, હવે આપણને ખ્યાલ છે તો ધન પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય, તો કે એકથી ચાલુ થાય, એક બે ત્રણ ચાર અને ક્યાં સુધી, તો કે અહીંયા આપણને લિમિટ આપી દીધેલી છે ક્યાં સુધીની, તો કે એક હજાર સુધીની। તો અહીંયા મળતી શ્રેણી શું થશે, એક બે ત્રણ અને છેલ્લું પદ તમને આપેલું છે શું, તો કે હજાર, બરાબર। તો હવે અહીંયા તમને છેલ્લું પદ આપેલું છે એટલે કે લાસ્ટ ટર્મ આપેલું છે, તો તમે એ પ્લસ એલ વાળા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો। તો હું સૌ પ્રથમ જે વિગત જે છે એ લખી લઈએ, તો કે એ બરાબર પ્રથમ પદ શું આપેલું છે, તો કે એક ડી એટલે કે સામાન્ય તફાવત શું થશે, તો કે બે માંથી એક છે તો એક, છેલ્લું પદ એટલે કે એલ હજાર આપેલું છે અને તમારે શોધવાનું છે શું, પ્રથમ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એન પણ જો દરેકમાં એક એકનો તફાવત છે, એટલે આ હજાર છે એ પણ કેવું પદ થશે, તો કે હજારનું પદ થશે, એટલે એનની કિંમત પણ તમને આપેલી છે, એ તમને ખ્યાલ આવવો જોઈએ, અને એ બધાનો સરવાળો એટલે કે એન એસ હજાર શોધવાનું છે। તો એસએનનું સૂત્ર કયું, તો કે પહેલું મૂકશો તો પણ તમને કિંમત મળી જશે એસ હજારની, અને બીજું સૂત્ર જે ટૂંકું છે એ મૂકશો તો પણ તમને અહીંયા કિંમત મળી જશે, એટલે કે એસ એન બરાબર એન બાય ટુ, ટુ એ વાળું સૂત્ર છે, ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી, તો એમાં સાદરૂપ થોડુંક લાંબુ થશે, પણ જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે હંમેશા એ પ્લસ એલ વાળો સૂત્રનો ઉપયોગ કરો તો સાદરૂપ ટૂંકમાં પતી છે, એટલે કે એન બરાબર કેટલા છે, તો કે હજાર, તો એની જગ્યાએ હું હજાર મૂકું, છેદમાં બે, એ છે એક અને એલ છે હજાર, બરાબર।
तो अहीं 500 दू 1000 थशे, एटले के 500 गुणिया 1000 ने 1। चलो गुणाकार करो तो के 5 एका 5, पाछळ 2 शून्य आवशे, अहीं 2 शून्यना शून्य अने 5 एका 5 એટલે કે 500 એસ 1000 તમને શું મળશે તો કે 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો તમને 500 એટલે કે 500,000 મળશે। તો અહીંયા લખીએ પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો पांच लाख 500 मळशे, बराबर। एमां एमां बीजो दाखलो आपेलो छे, पण या 1000 नी जग्याए तमने मात्र एन आपेलो छे, प्रथम एन धन पूर्णांक संख्याओ एटले के तमने जे छेलू पद छे ए आपेलू छे ने। तो अहींया पण अहीं मळती श्रेणी शुं थशे तो के चालू तो एक थशे, कारण के शब्द शुं आपेलो छे धन पूर्णांक एटले के 1 2 3 एम अनंत सुधी जती हशे एवी श्रेणी तमने मळे छे। तो के अहीं समांतर श्रेणी, કારણ કે આપણને બધાને ખ્યાલ છે પૂર્ણાંક સંખ્યામાં દરેકનો તફાવત 1 થશે, માટે જે શ્રેણી મળશે એ કેવી મળશે તો કે સમાંતર મળશે, બરાબર। હવે અહીંયા એન મૂકો તો પણ ચાલશે, કારણ કે એન જે છે બીજું પદ તો 2, ત્રીજું પદ તો 3, તો એન મુ પદ એન થશે, બરાબર। એવી રીતના પણ કરી શકો છો, અનેતર જે એસએન વાળું પહેલું સૂત્ર છે એની મદદથી પણ તમે મેળવી શકો। તમને એમ થાય કે આ એનની જગ્યાએ મારે શું મૂકવાનું, તો કે એનની જગ્યાએ એન મૂકવાનું, ખાલી સાદુરૂપેનું આપવાનું છે કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ જે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ છે એ તમારે લાવવાનું છે, એટલે એ બરાબર અહીંયા શું થશે તો કે પ્રથમ પદ 1D સામાન્ય તફાવત કેટલો થશે તો કે 2 - 1 એટલે કે 1। એસ એન તમારે શોધવાના છે, એસ એનનું સૂત્ર n/2, 2a + n-1 ગુણ્યા ડી, કિંમત મૂકો n/2, 2a ની જગ્યાએ 1 + n-1 ગુણ્યા ડી એટલે કે 1। સાદુરૂપ આપો n/2, એમના એમ રહેશે 2 × 2 વત્તા એન, કારણ કે એકની સાથે ગુણાકારમાં છે એટલે કૌંસ છોડશો તો કાંઈ ફેર પડશે નહીં, 2 માંથી 1 જાય તો શું આવશે 1, પણ કેવા તો કે પ્લસ, કારણ કે 2ની નિશાની કેવી છે પ્લસ, 1 + n, એટલે અહીંયા મને સરવાળો શું મળે છે તો કે n(n+1)/2। સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે એટલે 1 + n કે n + 1 એક જ થશે, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એન ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો કે n(n+1)/2। આ સૂત્ર તમને કોમ્પિટિટિવ પરીક્ષામાં પણ આનો ઉપયોગ થાય છે, માટે યાદ રાખવું હોય તો યાદ પણ રાખી શકો છો કે પ્રથમ ધન પૂર્ણાંકોની 25 ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવો, તો ડાયરેક્ટ અહીંયા 25 ને 26/2 એમ કરીને સાદુરૂપ આપો તો તમને ડાયરેક્ટ સરવાળો મળી જશે। અહીં પ્રથમ એન ધન પૂર્ણાંકોનો સરવાળો n(n+1)/2 મળશે,